હવે થોડા દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે તીડના ટોળાનું આક્રમણ થઈ શકે છે અને એટલા માટે ખેડૂતોનો પાક છે તીડના આક્રમણથી બચી જાય એના માટે કૃષિ યુનિવર્સિટી છે આણંદની એણે ખેડૂતોને અમુક સલાહો આપી છે. તો આ વિડીયોમાં આપણે ખેડૂતો કઈ રીતના તીડથી બચી શકે એના વિશે વાત કરીશું. નમસ્કાર, વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. રણમાંથી ઉડી અને તીડ છે એ ભારત અને ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગમે ત્યારે પહોંચી શકે છે અને ગુજરાતના ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા તીડના ટોળાથી આપણા ખેતરના પાકને ઘણું બધું નુકસાન થઈ શકે છે. આણંદ કૃષિ યુનિવર્સિટી છે એમણે જ વાતો કહી છે કે તીડને કઈ રીતના ભગાવી શકાય. ખેડૂતોને ભયાનક નુકસાન જો થતું હોય તો એ સૌથી વધારે થતું હોય ઈંડાથી, અને ઈંડા છે એ થોડા સમયમાં જ મોટા થઈ જાય છે અને પછી જે બચ્ચા હોય છે એ ઘણું બધું ખાવા લાગે છે અને એટલા માટે જ આ ઘણું બધું નુકસાન થાય છે. અને એ પણ પાછા ઈંડા છે જે તેવી સંખ્યામાં નહીં, બહુ વધારે સંખ્યામાં હોય છે, એટલા માટે આ ઘણું બધું નુકસાન કરતો હોય છે. તો ખેડૂત ભાઈઓને હવે જે કૃષિ યુનિવર્સિટી છે એમણે કહ્યું છે કે ઢોલ નગારા, પતરા, થાળી વગેરે વગાડી અને કોઈ મોટો અવાજ થાય એવી રીતના કંઈક ખેતરમાં રાખવું, જેનાથી આ તીડ છે એનાથી આપણે બચી શકીએ. બીજો ઉપાય છે એ ઘણો અઘરો છે, બરાબર. રાત્રે તીડ જ્યારે રોકાય છે અને કોઈ પણ જગ્યા ઉપર બેસે તો કેરોસીનના કાકડા અથવા તો આગ ફેંકા એવા હથિયાર જેને ફ્લેમ થ્રોવર કહેવામાં આવે છે એનાથી પણ ભગાડી શકાય છે. રાત્રિ રોકાણ જ્યાં તીડ કરે ને ત્યાં એમણે ઈંડા મૂક્યા હોય છે અને જમીન છે એ એક હેક્ટર દીઠ એમાં જો 25 કિલોગ્રામ જેટલા મિલાથિયોન 5% અથવા તો ક્વિનાલ્ફોસ 1.5% એ ભૂકીના 2 ફૂટ પટ્ટાઓ કરી દઈએ તો પણ આપણે તીડથી બચી શકીએ છીએ. આ સિવાય તીડના બચ્ચા મોટા થાય પછી ખોરાકની શોધમાં જો આગળ જાય તો ત્યારે અનુકૂળ જગ્યાએ લઈ અને એમને ખાડા આપણે ખોદી અને પછી એમાં દાટી પણ શકીએ છીએ જે બચ્ચા હોય છે એમને. આ ઉપરાંત તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા રોકવા માટે ઝેરી પ્રલોભિકા 100 ગ્રામ, ઘઉં અથવા ડાંગરનો ભૂસો હોય છે એની સાથે, અથવા તો 1/2 કિલો ફેનિટોથ્રિઓન જંતુનાશક દવા છે એને ગોળીની રસમાં 5 કિલોગ્રામ બનાવી અને જમીન ઉપર આપણે વેરી દઈએ તો પછી તીડ છે એ ભાગી જાય છે અને મરી જાય છે. હવે તીડને અસરકારક રીતના કાબૂમાં લેવો હોય તો ખેતીના પાક અથવા તો ઘાંસિયામાં તીડના ટોળા બેસે ત્યાં 5% મિલાથિયોન અથવા તો 1.5% ક્વિનાલ્ફોસ ભૂકી છંટકાવ કરીએ, અથવા તો સવારના સમયે ફેનિટોથ્રિઓન 50% અને 50% મિલાથિયોન અથવા તો 20% ક્લોરપાયરીફોસ દવા જે છે 1 લિટર જે પાણી છે એમાં નાખી દઈએ અને 1 હેક્ટરમાં જો આપણે છાંટી દઈએ તો બચી શકાય છે, અથવા તો 10-11 વાગ્યા પછી જ્યારે આગળ વધતા હોય ત્યારે ચોક્કસ સમયે 5% મિલાથિયોન અથવા તો 1.5% ક્વિનાલ્ફોસ જે ભૂકી છે એનો છંટકાવ કરીએ તો તીડ છે એ નથી આવતા. હવે કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા મુજબ લીમડાની લીંબોળી 50 ગ્રામ, મીંજનો ભૂક્કો 5% અર્ક અથવા તો 40 મિલીગ્રામ લીમડાનું તેલ અને 100 ગ્રામ કપડાં ધોવાનો પાવડર, 20 મિલીગ્રામથી 40 મિલીગ્રામ લીમડા આધારિત તૈયાર કીટનાશક છે 10 લિટર પાણી જે છે એમાં આપણે નાખી દઈએ અને પછી એ બનાવીએ છંટકાવ કરી દઈએ તો પણ બચી શકાય છે. તો આ માહિતી તમને કેવી લાગી? થોડી અઘરી છે પણ આપણે ત્યાં દવાની દવાખાને જઈએ અને એટલે આપણે એને કહીએ તો એ પણ આપણને આપી દેશે જે કંઈ પણ વસ્તુ જે વિડીયોમાં કહેવામાં આવી છે. આપણે વધારે આપણું મગજ લગાવવાની જરૂર નથી કારણ કે સાયન્ટિસ્ટ છે, બેઠા છે કૃષિ યુનિવર્સિટીમાં, પોતાનું મગજ લગાવી રહ્યા છે, એ જે કહી રહ્યા છે આપણે એ કરવાનું છે, એટલા માટે આપણે તીડથી બચી શકીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો? મહત્વનું છે કે ખેડૂત ભાઈ છો, જો તમારે તમારા વિસ્તારમાં જે બીજા કોઈ પણ ખેડૂતો છે એને તીડ નુકસાન ન કરે એટલા માટે એમને શું કરવું એ પણ આ વિડીયોમાં દેખાડવામાં આવ્યું છે, એટલે વધારે પડતા ખેડૂતોને મોકલો જેથી તીડથી જે ખેડૂત ભાઈઓ છે આપણા ગુજરાતમાં એ બચી શકે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂત ભાઈઓ બચી શકે. ધન્યવાદ.